નમસ્કાર મિત્રો આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના ટોપિકમાં આપણે ભારતમાં દર વર્ષે કેટલી આત્મહત્તાઓ અત્યાર થઈ રહી છે અને સરકાર આ આત્મહત્યાઓમાં ઘટાડો થાય એ હેતુસર કેવા કાર્યો કરી રહી છે અને એ અંગે ભારત સરકારની શું નીતિ છે આ મુદ્દાને આપણે ચર્ચામાં લેવાનું છે આપણે અત્યારે આ ટોપિકને એટલે પસંદ કરેલો છે મિત્રો કારણ કે થોડા સમય પહેલા થોડા દિવસો પહેલા ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશમાં સૌપ્રથમ વખત આત્મહત્યામાં ઘટાડો થાય એ હેતુસર એક વ્યાપક નીતિ છે એ તૈયાર કરવામાં આવી છે તો આજના લેક્ચરમાં એ નીતિના જે લક્ષ્યાંકો છે એને પણ આપણે ચર્ચામાં લેશું આજની આ ચર્ચા તમને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને સ્તર ઉપર ઉપયોગી સાબિત થશે તો સૌથી પહેલા ભારતમાં આત્મહત્યાના આંકડાઓ કયા છે

જે કઈ પણ આત્મહત્યા ઉપરના આંકડાઓ આપણને આપેલા છે જો આપણે એના તરફ નજર રાખીએ તો ભારતમાં બે હજારને સત્તરમાં એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો સત્યાસી લોકોએ સુસાઇડ કરેલી જ્યારે આ જ આંકડો વધે છે અને બે હજાર એકવીસમાં એક લાખ ચોસઠ હજાર તેત્રીસ વ્યક્તિઓ આત્મહત્યા કરી તો દોસ્તો કહેવાનો મતલબ એમ કે છેલ્લા ચાર પાંચ વર્ષોમાં પણ આ આંકડાઓમાં સતત પણ વધારો જોવા મળ્યો છે જે આપણી સામાજિક વ્યવસ્થા માટે પણ હાનિકારક છે અને રાષ્ટ્રીય સ્તરે પણ એક ખૂબ મોટો પડકાર છે દોસ્તો બે હજાર એકવીસ માં આંકડાઓ આપણી સામે આવે છે આ ઉપરાંત આપણે કેટલાક બીજા એનાલિસિસ તરફ ધ્યાન દઈએ તો આપણા દેશમાં જે આત્મહત્યા થઈ રહી છે લોકો દ્વારા એમાં સૌથી વધુ પંદર થી ઓગણત્રીસ વર્ષની યુવા અવસ્થાવાળા લોકો છે એનો સમાવેશ થાય છે ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ આત્મહત્યા આપણને જોવા મળે તો 2021 ના જે ડેટા છે એના ઉપરથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળ્યા આખા ભારતમાં જેટલા આંકડાઓ છે એમાંથી 13.5% સુસાઇડલ કેસીસ એક મહારાષ્ટ્રમાં જોવા મળે છે ત્યારબાદ બીજા ક્રમાંકે તમિલનાડુ ત્રીજા ક્રમાંકે મધ્યપ્રદેશ ચોથા ક્રમાંક ઉપર પશ્ચિમ બંગાળ અને પાંચમા ક્રમાંક ઉપર કર્ણાટક છે આ પાંચ રાજ્યો આપણા દેશમાં થતી આત્મહત્યામાં ટોટલ પચાસ ટકા ફાળો છે એ આપી રહ્યા છે તો આ બાબત ધ્યાનમાં રાખશું ગુજરાતમાં પાંચ પોઇન્ટ ચાર ટકા આત્મહત્યા કેસ જોવા મળ્યા મતલબ આપણા રાષ્ટ્રમાં જે ટોટલ સો ટકા સુસાઇડલ કેસ છે એમાંથી પાંચ પોઈન્ટ ચાર ટકા કેસ આપણા ગુજરાત રાજ્ય સાથે સંબંધિત છે હવે જુઓ શહેરોની વાત કરીએ

અને પ્રેમ સંબંધની અંદર નિષ્ફળતા લીધે વ્યક્તિ સુસાઈડ કરી હોય એવા ચાર પોઈન્ટ છ ટકા વ્યક્તિનું અવસાન થવું અને એની યાદમાં વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે આવા પણ ઘણા બધા કેસીસ છે એ જોવા મળે જેમની ટકાવારી ક્રમશઃ ઘટતી જાય છે પણ આ પ્રમુખ ક્ષેત્રો છે જે તમારા મેઇન્સના જવાબોમાં પણ તમને ઉપયોગી થાય

કે ભાઈ આત્મહત્યા નિવારણ દિવસ છે એની આ વર્ષની થીમ જણાવો તો એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણેય વર્ષ માટે આ થીમ છે એ કોમન છે ત્યારબાદ હવે આપણે એ મુદ્દાને ધ્યાનમાં લઈએ મિત્રો કે ભાઈ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સૌપ્રથમ વખત રાષ્ટ્રીય સ્તર ઉપર રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ નીતિ નો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાંથી કેટલાક આઈએમપી ફેક્ટ્સ આપણને ખબર હોવા જોઈએ એમાં સૌથી પહેલી બાબત એ છે કે ભાઈ બે સુધીમાં

આપણા પોલીસીનો હિસ્સો છે આગામી પાંચ વર્ષોમાં આગામી પાંચ વર્ષોમાં દેશના દરેક જિલ્લામાં આત્મહત્યા નિવારણ માટે સ્પેશિયલ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ છે એની શરૂઆત થશે સાથોસાથ સ્પેશિયલ કેસમાં મનોરોગ વિભાગ છે એની પણ સ્થાપના થશે અને આ પોલિસી એમ કે છે કે બે હજાર બાવીસ ના અનુસંધાને આગામી આઠ વર્ષોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિક કલ્યાણ પાઠ્યક્રમ એટલે કે પુસ્તકો અને અભ્યાસ ને શિક્ષણમાં જે આ વસ્તુઓ છે માનસિક સ્વાસ્થ્ય અને એ જે સમસ્યાઓ એના નિરાકરણ માટે આપણે કેવા કાર્યો કરી શકીએ આ બધી બાબતોનો સમાવેશ થાય તો કરિક્યુલમ એટલે કે સિલેબસ છે એ ઉભો કરવામાં આવશે આ ઉપરાંત કેટલાક મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવા છે પ્રિલિમ માટે આપણને ઉપયોગી સાબિત થશે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા કિરણ હેલ્પલાઇન અત્યારે કાર્યરત છે આ તમને પ્રિલિમમાં પૂછી શકાય જે માનસિક સ્વાસ્થ્ય

તો દોસ્તો આજનો આ ટોપિક છે એ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે અમારી સાથે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર જોડાયેલા રહો દરરોજ અમે તમને આવી એક્ઝામ ઓરિએન્ટેડ એવી ટિપ્સ સાથેના લેકચર્સ આપીએ છીએ જે આવનારી સમયમાં ચોક્કસપણે તમને ઉપયોગી સાબિત થશે થેન્ક યુ